નમસ્કાર મિત્રો, આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું જેનો ઉલ્લેખ ચરક ઋષિએ ચરક સંહિતામાં કરેલો છે. અને આ ઔષધિનો તમે જો ઉપયોગ કરશો તો પેટની અંદર ગેસ થતો હોય, પેટમાં નળ ભરાઈ ગયા હોય, પેટ ભારે ભારે લાગતું હોય, કે કબજિયાતનો પ્રોબ્લેમ હોય, કે જ્યારે આપણે ટોયલેટ કરીએ ત્યારે ગુદાના માર્ગે આપણને બળતરા થતી હોય, એ તમામ પ્રકારની બીમારીઓમાં આ અક્ષીર ઉપાય છે. અને આ ઔષધિ છે એ દરેક ગામે ગામ મળી રહે છે અને મોટાભાગના લોકોના ઘરની અંદર પણ આ ઔષધિ મળી રહે છે. અને સામાન્ય કરિયાણાવાળાને ત્યાં પણ કદાચ આ વસ્તુ તમને મળી રહેશે. આ વસ્તુ કઈ છે અને એનો કેવી રીતે આ ઉપયોગ કરવાનો છે, ક્યારે ઉપયોગ કરવાનો છે અને એના કયા કયા ફાયદા થાય છે, એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે ઔષધિ છે એને આપણે દરરોજ રાત્રે સૂતી વખતે નાભી એટલે કે ડુંટી ઉપર લગાવવાની છે. ડુંટી ઉપર લગાવવાથી શું થાય તો જે લોકો બંડી પહેરતા હોય એ લોકોને ખબર હશે કે આપણે સવારે સ્નાન કરવા જઈએ ત્યારે બંડી કાઢીએ ત્યારે આપણે જોઈએ તો ડુંટીની અંદર થોડોક કચરો ભરાયો હોય એવું લાગે છે. જે લોકો બંડી પહેરતા હોય એ લોકોના બંડીનો ઘસારો થાય છે ત્યારે બંડીની અંદરથી જે સફેદ ઝીણા ઝીણા તાર છૂટા પડે છે, એ બંડીના નાના નાના તારના જે ટુકડા છે એ ટુકડા ડુંટીની અંદર આપણને જોવા મળે છે. તો એનું કારણ એક જ છે કે આપણી જે નાભી છે એ ડુંટી છે એની અંદર અને એની આજુબાજુની અંદર એક પ્રકારનું આકર્ષણ થાય છે. એટલે આપણે નાભીની અંદર જે કંઈ ચીજ લગાવીએ છીએ એ ચીજ એ નાભીની અંદર આકર્ષણ થાય છે અને એ આપણા શરીરની અંદર ધીમે 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 શોષાઈ જાય છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે નાભીની અંદર એક નાળ આવે છે, એ નાળ દ્વારા એ બાળકના શરીરનું સંચાલન થતું હોય છે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે. એટલે નાભીને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે. આ ઔષધિ આપણે જો નાભીની અંદર લગાવી દઈશું રાત્રે સૂતી વખતે અને નાભીની આજુબાજુમાં ધીમા હાથે માલિશ કરીને લગાવી દેવાની, તો જે લોકોને પેટની અંદર ગેસ થતો હોય, પેટ ભારે ભારે લાગતું હોય અથવા પેટમાં નળ ભરાઈ ગયા હોય અથવા નાભીથી તે નીચેના ભાગમાં જે કંઈ સમસ્યાઓ હોય, તકલીફ હોય, એ મોટાભાગની સમસ્યાની અંદર ખૂબ મોટી રાહત થાય છે અને ધીમે ધીમે એ તમારા જે બીમારી છે એ દૂર થાય છે. બહેનોને પણ માસિક ધર્મ દરમિયાન જો આ ઔષધિનો ઉપયોગ કરે તો એ પણ ખૂબ ફાયદાકારક છે. એમને માસિક પીરિયડ દરમિયાન જે કંઈ દુખાવો થાય છે એ દુખાવાની અંદર ખૂબ મોટી રાહત થાય છે. જે લોકોને કબજિયાત રહે છે એ લોકો પણ આનો નિયમિત ઉપયોગ કરે તો કબજિયાતમાં ખૂબ મોટી રાહત થાય છે અને તમારી કબજિયાત છે એ ધીમે ધીમે દૂર થઈ જાય છે. અને જે લોકોને ટોયલેટ કરતી વખતે ખૂબ તાકાત કરવી પડે છે અને એના કારણે ગુદાના માર્ગે બળતરા થાય છે કે ગુદાના માર્ગે વાઢિયા પડે એ ટાઈપના ચીરા પડે છે અને બળતરા થાય છે, તો એ લોકોને પણ આ ઔષધિનો નિયમિત ઉપયોગ કરવાથી ખૂબ મોટી રાહત થાય છે અને ખૂબ મોટો ફાયદો થાય છે અને એ બળતરા એમની ધીમે ધીમે દૂર થઈ જાય છે અને આપણી પાચન ક્રિયા છે એ ખૂબ એક્ટિવ થાય છે. આ વાત હું નથી કહેતો પરંતુ ચરક ઋષિએ ચરક સંહિતાની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. તો આ ઔષધિનું નામ છે દેશી ગાયનું શુદ્ધ ઘી. જી હા મિત્રો, આ દેશી ગાયનું શુદ્ધ ઘી છે જે ઘરે બનાવેલું છે. ઘરે જાતે બનાવેલું ઘી મેં આ ડબ્બીની અંદર ભરેલું છે અને હું નિયમિત આ ઘીનો ઉપયોગ કરું છું. દરરોજ રાત્રે સૂતી વખતે હું આ ઘી નાભી ઉપર અને નાભીની આજુબાજુમાં નિયમિત હું લગાવું છું, એટલે મને અનેક ફાયદા થયા છે. એટલા માટે હું તમને આ વિડીયોના માધ્યમથી કહું છું કે તમે પણ આ દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું, બજારમાંથી ખરીદેલું ઘીની આપણે વાત કરતા નથી. કારણ કે બજારમાંથી આપણે ઘી લાવીએ એ કદાચ ડુપ્લિકેટ હોઈ શકે, ભેળસેળવાળું હોઈ શકે, એની અંદર કોઈ કેમિકલનો ઉપયોગ કરેલો હોઈ શકે, તો એ ઘી લગાવવાથી જે કંઈ ભેળસેળ કે કેમિકલ હોય એ પણ આપણા શરીરની અંદર જાય છે, તો એ ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. એટલા માટે આયુર્વેદમાં પણ કહે છે કે કોઈ પણ વસ્તુનો તમે ઔષધિ તરીકે ઉપયોગ કરો ત્યારે એ શુદ્ધ હોવી ખૂબ જરૂરી છે. એટલા માટે હું તમને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે તમારે દેશી ગાયનું શુદ્ધ ઘી વાપરવું હોય તો ગાયનું ઘી ગામડામાં જે લોકો બનાવતા હોય એમની પાસેથી ખરીદી લાવજો, અથવા ગાયનું દૂધ ઘરે લાવી અને તમે જાતે એની અંદરથી ઘી બનાવી અને એનો ઉપયોગ કરજો. તો આ રીતે એક ડબ્બીની અંદર ભરી રાખવાનું અને દરરોજ રાત્રે નાભીની અંદર લગાવી દેવાનું. નિયમિત તમે લગાવશો તો તમને ધીમે 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 એના ફાયદા થવાની શરૂઆત થશે. એક બે દિવસમાં એનો કોઈ ફાયદો થશે નહીં, એટલે ધીમે ધીમે દરરોજ લગાવશો તો ધીમે ધીમે સમય જશે ત્યારે એની અસર થવાની શરૂઆત થઈ જશે અને તમને ખૂબ મોટા ફાયદા થશે. અને તમારી પાસે જો ઘી ના હોય, દેશી ગાયનું શુદ્ધ ઘી ના હોય, તો કોપરેલ તેલ એ પણ લાકડાની ગાણીની અંદરથી કાઢેલું હોય શુદ્ધ, તો એનો જ ઉપયોગ કરવાનો. બજારમાં જે પેકિંગવાળું મળે છે એ કોપરેલ તેલનો ઉપયોગ કરવાનો નથી. અને કોપરેલ તેલ ના હોય તો તલનું તેલ,
એ પણ લાકડાની ગાણીની અંદરથી કાઢેલું શુદ્ધ હોય એ જ તેલનો ઉપયોગ કરવાનો છે. બજારમાં જે મળે છે ભેળસેળવાળું એ તેલનો આપણે ઉપયોગ કરવાનો નથી, નહીંતર બજારમાં એની અંદર પ્રિઝર્વેટિવ નાખેલું હોય કે કોઈ કેમિકલ કે કોઈ મિશ્રણ કરેલું હશે કે કોઈ ભેળસેળ કરેલું છે તો એ કેમિકલની અસર આપણા શરીર ઉપર વિપરીત અસર થશે. તો આ રીતે તમે આનો નિયમિત ઉપયોગ કરશો તો ધીમે 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 એની અસર થવાની શરૂઆત થશે અને લાંબા ગાળે તમને ખૂબ મોટો ફાયદો થાય છે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.